હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ નવ કેટલા વખત જો હવે ગયા પીરિયડમાં આપણે બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર એના બે ઉદાહરણના દાખલા ભણ્યા હતા. હવે આજે આપણે મહાવરો ચારના ગુણાકારના દાખલા ગણીશું. તો હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપશે. જો હવે બોર્ડ ઉપર મેં લખી છે 42 ગુણ્યા 23 એટલે કે બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર. તો આપણે ઊભી રકમ લખીશું 42 ગુણ્યા 23. હવે જો સૌથી પહેલા બે સંખ્યા હોય એટલે એકમ દશકની શૂન્ય. બે દુ ચાર, બે ચોક આઠ, બરોબર. હવે ત્રણ દુ છ, ત્રણ ચોક બાર, એટલે બે અહીંયા આવશે અને એક અહીંયા, બરાબર. હવે આ બંનેનો સરવાળો શૂન્ય છ છ, ચારમાં બે ઉમેરે એટલે છ, આઠ ને નવ, તો જવાબ આવશે 966, બરાબર. આ જ રીતે આપણે આ પાંચ દાખલા પણ ગણવાના છે. હવે 51 ગુણ્યા 13, સૌથી પહેલા બે સંખ્યા છે એટલે એકમ દશકની લખવાની શરૂઆત કરશો એટલે એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને સોની નીચે સો, એવી રીતે વ્યવસ્થિત દરેક દાખલો ગણવાનો છે. ચલો સુમાં ત્રણ ઉમેરો તો ત્રણ ના ત્રણ, એક ને પાંચ છ, પાંચ ને છ, એટલો આવે જવાબ 663. હવે 25 ગુણ્યા 36, જો હવે આ થોડી મોટી રકમ છે, બરોબર. 25 ગુણ્યા 36, સૌથી પહેલા એકમ દશકની સ્થૂળ, ત્રણ પંચા પંદર, પંદર નો પાંચડો વધી એક, ત્રણ નું છ, છ ને એક સાત, બરોબર. હવે છ પંચા ત્રીસ, ત્રીસ ની સ્થૂળ વધી ત્રણ. જો હવે હવે શૂન ની શૂન, પાંચ ને પાંચ દસ, દસ ની શૂન વધી એક, એક ને સાત આઠ, આઠ ને નવ, તો જવાબ આવ્યો 900, બરાબર. હવે 73 ગુણ્યા 11, તો સૌથી પહેલા એકમ દશક ની શૂન, એક તરી ત્રણ, એક સીતા સાત, ફરીથી એક તરી ત્રણ, એક સીતા સાત, આ બંને નો સરવાળો શૂન્ય ત્રણ ત્રણ, ત્રણ ને સાત દસ, દસ ની શૂન વધી એક, એક ને સાત આઠ, એટલે જવાબ આવશે 803, બરાબર. આ રીતે તમારે બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકારના દાખલા ગણવાના છે. હવે જો છ દાખલા અત્યારે હું ગણાવું છું, એ સિવાય તમારે ત્રણ દાખલાની રકમ તમારી જાતે લખીને એ દાખલા ગણવાના છે. હવે પાંચમો દાખલો છે 54 ગુણ્યા 12, બરોબર. તો સૌથી પહેલા એકમ દશકની શૂન, એક ચોક ચાર, એક પંચા પાંચ, બે ચોક આઠ, બે પંચા દસ, બરોબર. શૂન્ય આઠ આઠ, ચાર ને શૂન ચાર, પાંચ ને એક છ, કેટલું આવે જવાબ 648. હવે 12 ગુણ્યા 14, સૌથી પહેલા એકમ દશક ની શૂન, એક દુ બે, એક એકા એક, ચાર દુ આઠ, ચાર એકા ચાર, બરોબર. હવે શૂન્ય આઠ આઠ, બે ને ચાર છ, એકના એક, એટલે કેટલો જવાબ આવ્યો 168, બરોબર. હવે
હવે જો પાઠ્યપુસ્તકમાં મહાવરો 4 ની નીચે એક ગુણાકારની પેટર્ન આપી છે કે 9 નો ગળિયો આપણે લખવાનો છે અને એમાં સામે 9 ના ગળિયામાં જે જવાબ આવે છે એનો સરવાળો પણ 9 જ થાય છે તે હું તમને બોર્ડ પર લખીને બતાવું છું તો હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપે જો હવે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ગુણાકારની પેટર્ન આને તમને વર્ગમાં ભણાવ્યું છે બરાબર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા એટલે આપણે આ ફરી ભણાવીએ તો હવે સૌથી પહેલા આપણે અહીંયા 9 નો ગળિયો લખીશું બરાબર બધાએ મારી સાથે 9 નો ગળિયો બોલવાનો છે 9
લખીએ બરાબર જુઓ હવે આપણે આ ગુણાકારની ટેબલમાં નોનો ગળ્યો અને એનો જે જવાબ આવે છે એનો સરવાળો જોયો કે દરેક જગ્યાએ એનો જવાબ નો આવે છે હવે આપણે જોઈશું કે સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરવું જો હવે અહીંયાથી આપણે ગુણાકાર કરતું જવાનું છે અને આ કોષ્ટક આપ્યું છે એ પૂર્ણ કરવાનું છે ક્લાસમાં મેં તમને આ કોષ્ટક કરાવ્યું છે પણ જે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા એમને આ કોષ્ટક આવડે નહીં હવે 3 નો ગળ્યો તો 3 એકા 3 3 2 6 3 3 9 3 6 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 11 30 તમારે પણ ગળે મારી સાથે ગળ્યો હવે 4 નો ગણ્યો તો 4 એકા 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 11 40 બરાબર હવે 5 નો ગણ્યો તો 5 એકા 5 5 2 10 5 3 15 5 6 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 11 50 બરાબર હવે 6 નો ગણ્યો તો 6 એકા 6 6 2 12 6 3 18 6 6 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 11 60 પછી 7 એકા 7 7 2 14 7 3 21 7 6 28 7 5 35 7 6 42 સીક્યુ સીક્યુ 49 7 8 56 7 9 63 7 11 70 બરાબર હવે 8 નો ગણ્યો 8 એકા 8 8 2 16 8 3 24
9 ચોક 36 9 પંચા 45 9 છોક 54 9 સીતા 63 9 વીઠા 72 9 નવે 81 9 દાન 90 બરાબર હવે 10 નો ગણ્યો 10 એકા 10 10 2 20 10 કરી 30 10 ચોક 40